આપણે પહેલી શરૂ ન્યૂઝ અવર નથી ઓકે જ્યારે હું તમને જવાબ આપી રહ્યો હો ત્યારે તમે મને બીજો સવાલ ના કરી શકો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો સદ્ગુરુ અહી તમારી પાસે અલગ પ્રકારનો વ્યક્તિ છે તો શું ભય હોવો બરાબર છે અસલામત અનુભવવું બરાબર છે આ ચાર વસ્તુઓ છે સદગુરુ જેનાથી આપણને મુક્ત થવાનું કહેવામાં આવ્યું છે તમારો ગુરુ કોણ છે હું શા માટે જાહેર કરું જો હું તમને રૂપાંતરણ માટેના સાધનો આપું તો માત્ર તે સાધનોને વાપરતા શીખવાનું રહેશે બસ તમે જાણો છો જ્યારે જ્યારે મારી દીકરી માત્ર સાડા ત્રણ મહિનાની હતી તે મારી સાથે મુસાફરી કરતી હતી એક હાથ તેની ઉપર અને મારો જમણો ભાગ હંમેશા પૂરેપૂરોની છે અને હું તેવી રીતે આખો દેશ ફર્યો અને એવી રીતે તે મોટી થઈ મારી સાથે જ્યાં સુધી તે પાંચ વર્ષની થઈ ત્યાં સુધી પછી તે નિશાળે ગઈ રોજ અમે એક અલગ અલગ ઘરમાં રહેતા જુદા જુદા પ્રકારના લોકો સાથે અને બધા લોકો તેને કંઈક શીખવવાનો પ્રયાસ કરતા મેં કહ્યું એક નિયમ છે કોઈ તેને કશું નહીં શીખવે કોઈ એબીસી નહીં કોઈ મેરી હેડ એ લિટલ લેમ નહીં કારણ કે મને કોઈ ફર્ક નથી પડતો કે મેરી પાસે ઘેટું હતું કે નહીં તો તમે નહીં માનો પણ કોઈ તેને કશું શીખવતો નહીં જયારે તે અઢાર મહિનાની થઈ તે કડકડાટ ત્રણ ભાષા બોલતી હતી કારણ કે તે બધું જ ધ્યાનથી સાંભળતી હતી કેમ કે કોઈ તેની જોડે વાત ન કરતું તેની આસપાસ થતી દરેક વસ્તુ તે ગ્રહણ કરી લેતી કારણ કે કોઈ તેને કશું શીખવતું નહીં અને તે આવી રીતે મોટી થઈ અને જ્યારે તે બાર તેર વર્ષની થઈ ત્યારે એક દિવસ તે મારી પાસે આવી તેની શાળીથી ઘરે પાછી ફરી હતી તે ત્યાં થયેલી કોઈ વસ્તુને લીધે વ્યથિત હતી અને તેણે કહ્યું તમે બધાને કેટલી બધી વસ્તુઓ શીખવો છો અને મને કોઈ વસ્તુ શીખવતા નથી મેં કહ્યું વેલ હું કોઈ વસ્તુ કોઈના માંગ્યા વિના નથી કરતો હવે તો અહીં આવી છે ચાલો જોઈએ તો તમારે માત્ર આટલું જ જાણવાની જરૂર છે તો મારે જાણવું છે કે તમે કેટલા માનવીય છો મને તમને જણાવવા દો કે નથી કર્યો હું જાણવા માંગુ છું સદગુરુ હું જાણવા માંગુ છું તમે કેટલા છો કારણ કે હું તમને આમ પૂછી રહ્યો છું તેનું કારણ એ છે ઘણીવાર આપણે બીજા લોકોનું માર્ગદર્શન ઈચ્છતા હોઈએ છીએ જેવું આપણને લાગે છે કે મનુષ્યોની અસલામતીઓને વટાવી ચૂક્યા છે તો હું જાણવા માંગુ છું કે શું તમે કોઈ વસ્તુથી ડરો છો હું જાણવા માંગુ છું કે શું તમે ભય અનુભવો છો અને હું એ પણ જાણવા માગું છું કે શું તમને આસક્તિઓ છે શું આપણે પહેલી વસ્તુથી શરૂ કરી શકીએ અને પહેલા આ સમાપ્ત કરવા દો આ ન્યૂઝ અવર નથી ઓકે જ્યારે જ્યારે હું તમને કોઈ જવાબ આપી રહ્યો ત્યારે તમે મને બીજો સવાલ ન કરી શકો હું પાછું તેના પર આવીશ આપણે હજી રિપબ્લિકમાં પણ નથી તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો સદગુરુ બે હજાર ચૌદમાં હું એક યુવાન માણસને મળ્યો હતો જેનું નામ રાહુલ ગાંધી છે હું નથી જાણતો કે બધા કેમ હસી રહ્યા છે તેણે પણ મારી વાતમાં વિક્ષેપ નાખ્યો હતો જેમ તમે કર્યું મેં પાછળથી તેને જવાબ આપ્યો હતો પ્લીઝ ચાલુ રાખો પરંતુ તમારે મારા સવાલનો જવાબ પછીથી આપવો પડશે તમારી પાસે અહીં એક અલગ પ્રકારનો વ્યક્તિ છે તો હું તેના પર આવીશ હું તે તરફ જ આગળ વધી રહ્યો છું તો મારી છોકરી મારી પાસે આવીને મને આમ કહે છે પછી મેં કહ્યું જો તારે માત્ર આ જાણવાની જરૂર છે ક્યારેય કોઈને ઊંચી નજરથી જોવા નહીં તે મારી સામે જોવા લાગી તમારો શું એ પ્રકારની રીતે મેં કહ્યું મને પણ નહીં કોઈને ઊંચી નજરથી જોવા નહીં કોઈને નીચી નજરથી જોવા નહીં બસ આ જ શિખામણ છે જો તમે કોઈને ઊંચી નજરથી ન જુઓ અને કોઈને નીચી નજરથી ન જુઓ તો તમે દરેક વસ્તુને તે જેવી છે તેવી જ રીતે જોશો જો તમે બધી વસ્તુઓને તે છે તેવી જ જોશો તો જીવનનું સંચાલન સરળતાથી કરી શકશો બસ આની જ જરૂર છે હવે હું કેટલો માનવીય છું તમે હાલમાં માનવીય શબ્દનો ઉપયોગ કર્યો અને લગભગ બધા જ લોકો બધી જગ્યાઓએ જ્યાં હું જાઉં છું તેઓ માનવીય શબ્દનો ઉપયોગ હંમેશા આપણી મનુષ્ય હોવાની મર્યાદાઓના સંદર્ભમાં કરે છે નહીં કે મનુષ્ય હોવાની વિશાળતાના સંદર્ભમાં ઓ હું તો માત્ર માનવી છું પણ તમે કેમ નથી કહેતા કે હું માનવી છું તમે ટોચ પર છો તમે ટોચની પ્રજાતિ છો આગ્રહ પર તમે બધી જ પ્રજાતિઓની આ શ્રેણીમાં ટોચ પર હોવા જોઈએ કેમ લોકો કહે છે કે હું માત્ર માનવી છું કારણ કે તેઓ પોતાનાથી પીડાય છે બીજું કોઈ પ્રાણી પોતાનાથી એટલું નથી પીડાતું કોઈ કીડી અથવા કોઈ હાથી પોતાનાથી એટલું નથી પીડાતા જેટલું મનુષ્ય તેનું કારણ છે આ ઉત્ક્રાંતિ સાથે જોડાયેલી વસ્તુ છે તે ઉત્ક્રાંતિ સાથે જોડાયેલી વસ્તુ છે કે જેને તમે મગજનું ખીલવું કહો છો આ મગજ આ તમારી માટે નવું છે તમે જાણો છો ઉત્ક્રાંતિના ધોરણ પ્રમાણે આ એક નવો બનાવ છે આ બુદ્ધિ અને મોટા ભાગના લોકો તેનો કેમ ઉપયોગ કરવો તે શીખ્યા નથી તેઓ આ દુનિયાથી નથી પીડાઈ રહ્યા તેઓ પીડાઈ રહ્યા છે પોતાના વિચાર અને લાગણીઓથી મોટાભાગના સમયે એવું કેમ છે કે તમારી એજ્યુકેશન સિસ્ટમે તમને એટલું પણ ન શીખવ્યું કે કેવી રીતે તમારા વિચાર કેવી રીતે તમારી લાગણીઓનું સંચાલન કરવું હવે જે ક્ષણે તમે કહો કે તમે માનવી છો કે નહીં પહેલી વસ્તુ બીજો સવાલ કોઈ પૂછશે કે શું હું હવામાંથી એક સોનાની ચેન કાઢી શકું શું હું બીજું કંઈ કરી શકું અથવા શું શું હું હું વાસણમાંથી સસલું કાઢી શકું કે પછી મારા ખિસ્સામાંથી એક કબૂતર કાઢી શકું જો હું મારા ખિસ્સામાંથી એક કબૂતર કાઢું તો તમને એક પક્ષી મળશે અને મને એક ગંદુ ખિસ્સું આનાથી કોઈનું જીવન નહીં બદલાય હું તમને એક ચમત્કાર બતાવું હું તમને એવા લોકો બતાવું જેઓ પૂરેપૂરા કામમાં લાગેલા છે એવા લોકો નહીં કે જે કોઈ ગુફામાં બેઠા છે સતત પ્રવૃત્તિ બરાબર દિવસમાં વીસ કલાક અઠવાડિયાના સાતે દિવસ અમે બધા પ્રવૃત્તિમાં હોઈએ છીએ હું તમને એવા લોકો બતાવીશ જે પાંચ દસ પંદર વર્ષોથી તેમને એક પણ ક્ષણ ગુસ્સાની ચીડની નથી આવી તેઓ ખુશી અને આનંદપૂર્વક જીવે છે આ ચમત્કાર છે જે દુનિયાને જોઈએ છે આ ચમત્કાર છે તેની જેની માનવતાને જરૂર છે જો આવું તમારી જોડે થાય તો તમે માનવને એક મર્યાદા તરીકે નહીં સંબોધો તમે વાત કરશો માનવીઓની એક મોટી સંભાવના તરીકે મારો સવાલ હતો કે શું વ્યક્તિએ અમુક વસ્તુઓની પરે જવું પડશે હું વ્યક્તિગત રીતે વિચારું છું કે તે બરાબર છે ભય અનુભવવો સારું છે અસલામતી અનુભવવી સારી છે પરંતુ આપણને સતત કહેવામાં આવે છે ભયની લાગણી વિશે અપરાધ ભાવનો અનુભવ કરો ચિંતિત રહો તેને વ્યક્ત કરવા બાબતે અથવા તેના તરફ સમસ્યાનો ગુણાકાર થશે હવે તમને ભય છે અને સાથે અપરાધની ભાવના છે જુઓ સદ્ગુરુ મેં તમને સાંભળ્યા હું હજી પણ ન્યૂઝ અવર જોઉં છું તો હું શું કરું આવું સામાન્ય રીતે મારી સાથે નથી થતું પરંતુ રોટરી ક્લબ ચાલો ઠીક છે તો તમે મને મારો પ્રશ્ન ભૂલવાડી દીધો મારો પોઈન્ટ એ હતો કે આપણને સતત કહેવામાં આવે છે આપણી અસલામતીઓ વિશે શરમ અનુભવો ખરું ને આપણને કહેવામાં આવે છે કે આસક્તિ ન રાખો આપણને સતત કહેવામાં આવે છે કે આપણા જીવનમાં આપણી હિન્દુ ફિલોસોફીઓમાં અને બીજી ફિલોસોફીમાં કે આસક્તિ છોડી દો મારે જાણવું છે કે કેમ જરૂરી છે એટલા માટે મેં તમને પૂછ્યું કારણ કે એક પ્રબુદ્ધ આત્મા તરીકે વર્ણવવામાં આવ્યા છે જે હું જાણું છું કે તમે છો મેં પૂછ્યું કે ના તમે નથી જાણતા તમારા જેવા એક પ્રબુદ્ધ આત્માને અસલામતીનો અનુભવ થાય છે આસક્તિનો અનુભવ થાય છે જુઓ આ કેમ આવ્યું કારણ કે લોકોની સહભાગીતાની ભાવના ભેદભાવવાળી છે આજ તો મેં કહ્યું જ્યારે મેં કહ્યું કે કોઈને ઊંચી નજરથી ન જુઓ અને કોઈને નીચી નજરથી ન જુઓ આ એટલા માટે કે જો તમે કોઈ વસ્તુને ઊંચી નજરથી જુઓ તમે અતિશયોક્તિ કરશો જો તમે કોઈ વસ્તુને નીચી નજરથી જોશો તો તમે તેના નકારાત્મક પાસાની અતિશયોક્તિ કરશો જે ક્ષણે તમે કોઈ વસ્તુને ઊંચી નજરથી જોશો તમે તેનાથી આસક્ત થશો જે ક્ષણે તમે કોઈ વસ્તુને નીચી નજરથી જોશો તમે તેનાથી નિરાશ થશો કોઈક રીતે ઘૃણા થશે તો આ લાગણીઓ ભયની અસલામતીની આસક્તિની અળગા રહેવાની બધું એક પરિણામ છે શું આપણે મૂળને સંભાળીશું કે પરિણામને સંભાળીશું લોકો હંમેશા વ્યસ્ત હોય છે પરિણામને સંભાળવામાં તેઓ તમને કહે છે તમારા ભયને ઘટાડો શું તમે તેને ઘટાડી શકો છો કોઈ રીતે તે કામ નહીં કરે હવે તમે તેનાથી ઊંધી વાત કરો છો અને કહો છો આપણે તેનાથી લજ્જિત ન થવું જોઈએ ચાલો તેનો અનુભવ કરીએ શું તે એક સુખદ અનુભવ છે હું પૂછું છું શું ભય અસલામતી અપરાધભાવ જે કંઈ પણ શું તે એક સુખદ અનુભવ છે જો તે એક સુખદ અનુભવ હોય તો તમે તેને સાચવી રાખો તમારી ઉપર છે જો તે એક દુઃખદ અનુભવ હોય તો શું તે તમારી પસંદગી છે હું માત્ર તમને આટલું પૂછવા માંગુ છું આ દુનિયામાં આપણી આસપાસ શું બની રહ્યું છે તે એક અલગ મુદ્દો છે વિશ્વમાં ક્યારેય સો ટકા તમે જેમ ઈચ્છો તેમ નહીં થાય ભલે ને તમે બે જ લોકો હોવ પરિવારમાં છતાં સો ટકા તમારી ઈચ્છા પ્રમાણે નથી થતું જો એકાવન ટકા તમારી ઈચ્છા મુજબ થતું હોય તો તમે બોસ છો તેનાથી વધુ નહીં થાય પરંતુ જે તમારી અંદર થાય છે તે તો તમારા પ્રમાણે જ થવું જોઈએ ખરું ને જો તમારી અંદર થનારી વસ્તુ તમારા પ્રમાણે થાય તો તમે આને આનંદિત રાખશો કે તમે આને ભયભીત અથવા દુઃખી કે તેવી રીતે રાખશો તમે પોતાની જાત સાથે તેવું નહીં કરો ખરું ને ઓછામાં ઓછું પોતાની માટે તો તમને સૌથી ઉચ્ચ સ્તરનો આનંદ જોઈએ છે જો કે તમારા પાડોશી માટે તમને શું જોઈએ છે તે ઘણું સ્પષ્ટ છે અસલામતી હોવી બરાબર છે ના મેં એવું નથી કહ્યું આસક્ત હોવું બરાબર છે હું તમને પૂછી રહ્યો છું કે જો તમારી પાસે પસંદગીની તક હોય ઈગો વિશે શું સદગુરુ ભય અસલામતી આસક્તિ અને ઈગો આ ચાર વસ્તુઓ સદગુરુ જે આપણને છોડી દેવાનું કહેવામાં આવ્યું છે સમય જતાં આપણને કહેવામાં આવે છે કે જેમ તમે મોટા થાઓ અને જીવનમાં વધુ વસ્તુઓ શીખો તમારે આ ચારને છોડી તમારો ગુરુ કોણ છે શું કહ્યું તમારો ગુરુ કોણ છે શું કહ્યું હું શા માટે જાહેર કરું પરંતુ આ એક હકીકત છે આવું આપણને કહેવામાં આવ્યું છે શું તે વાસ્તવમાં સાચું છે ચાલો આપણે એક એક વસ્તુ લઈએ ઈગો બધા આ વિશે વાત કરે છે અત્યારે કોઈ પણ મનુષ્યની વાત હોય જો તેઓ કોઈ અદ્ભુત વસ્તુ કરે તો તેઓ કહેશે કે તે મેં કર્યું જો તેઓ કોઈ ખરાબ વસ્તુ કરે તો તે મારો ઈગો હતો તો મિસ્ટર ઈગો બલિનો બકરો બને છે જ્યારે પણ તમે ખરાબ બનો તે હંમેશા હાજર હોય છે પરંતુ જ્યારે તમે સારી વસ્તુઓ કરો ત્યારે તે તમે પોતે જ છો ખરું ને હું કહું છું ચાલો આપણે જીવન સાથે પ્રામાણિક બનીએ કે કોઈ વાર તમે અદ્ભુત છો કોઈ વાર ખરાબ કોઈ વાર તમે આનંદિત છો તો કોઈ વાર દુઃખી આ તમારી વાસ્તવિકતા છે હાલમાં યુ ડોન્ટ ફોલ ગાય તમારે કોઈને દોષ દેવાની જરૂર નથી આટલી પ્રામાણિકતા આપણે આપણા જીવનમાં લાવવાની જરૂર છે કે મારી અંદર જે બને છે તેનો જવાબદાર હું છું અને બીજું કોઈ નહીં પણ હું પોતે જો તમે આટલે સુધી પહોંચો હવે જો તમે જુઓ કે તમે ભયભીત છો અથવા દુઃખી છો કે નિરાશ છો કે પછી હતાશ છો જો તમે જુઓ કે આ બધું મારા લીધે છે તો શું તમે તેને બદલવા નહીં ઈચ્છો શું તમે એને બદલવા નહીં ઈચ્છો સો ટકા હવે મારે તે બદલવું છે કેવી રીતે હવે તમે સાધનો માંગી રહ્યા છો તેના માટે જ તો અહીં હાજર છું તમને રૂપાંતરણના સાધનો આપવા માટે કારણ કે સાધન ખૂબ મહત્વપૂર્ણ છે મનુષ્ય જીવનમાં મનુષ્યો તરીકે આપણે આ ગ્રહ પર વર્ચસ્વ જમાવ્યું છે માત્ર આપણી સાધનોને ઉપયોગ કરવાની ક્ષમતાને લીધે નહીં તો કદાચ કીડીઓની જમાત અથવા કૂતરાઓનું ટોળું મનુષ્ય જાતિ પર વર્ચસ્વ ધરાવી શકે છે પરંતુ આપણે સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ સાધનોની શક્તિ એવી છે અત્યારે જો હું તમને આ ફર્નિચરમાંથી એક નાનો સ્ક્રૂ કાઢવા કહું તો તમે તમારા બધા નખ ખોઈ દેશો પરંતુ તે બહાર નહીં આવે તમે તમારા થોડા દાંત ગુમાવી દેશો પણ તે બહાર નહીં આવે જો હું તમને એક નાનું સ્ક્રૂ ડ્રાઈવર આપું તો તે નીકળી જશે તેથી તેવી જ રીતે અંદરના પરિમાણના સંચાલન માટેના સાધનો છે આ સાધનો આ ખાસિયત છે આ દેશની જે હાલમાં બિલકુલ અવ્યવસ્થિત થઈ ગઈ છે જેને લોકોએ બરાબર રીતે પ્રસ્તુત નથી કરી જો હું તમને રૂપાંતરણના સાધનો આપું તો એકમાત્ર વસ્તુ એ કરવાની રહેશે કે તમે તેનો ઉપયોગ કરતા શીખો બસ આટલું જ તમારે કોઈ ફિલસુફીને માનવાની જરૂર નથી કે કોઈ વિચારધારાને સ્વીકારવાની નથી તમારે સ્વર્ગ તરફ જોવાનું નથી કારણ કે તમને ખબર નથી કે તે કઈ દિશામાં છે લોકો ઉપર જુએ છે આખરે તો તમે એક ગોળ ગ્રહ પર બેઠા છો અને પાછો તે ગોળ ફરી રહ્યો છે સતત જો તમે ઉપર જુઓ તો સ્વાભાવિક છે કે તમે ખોટી દિશામાં ઉપર જોઈ રહ્યા છો